પરંતુ જે મધ્યમાં જે ઉદ્ભવતો જે વિક્ષોભ છે તે વિક્ષોભ એ પ્રસરણ પામે છે અને જેમાં જે ધ્વનિનું જે તરંગ છે તે મધ્યમમાં સંકલન અને વિકલન દ્વારા તે પોતે આગળ વધતું હોય છે. હવે આપણે આગળ ચર્ચા કરી કે જે દ્રવ્ય અથવા જે પદાર્થોમાંથી ધ્વનિનું પ્રસરણ થઈ શકે તેને મધ્યમ તરીકે ઓળખવામાં આવે છે અને ધ્વનિનું પ્રસરણ એ મધ્યમમાં હવાના મધ્યમમાં પ્રવાહી અને ઘન પદાર્થોમાંથી તે પ્રસરણ પામી શકતું હોય છે. તો અહીંયા આપણે પ્રવૃત્તિ દ્વારા જોવાનું છે કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા હોય છે કે ધ્વનિનું પ્રસરણ એ શૂન્યાવકાશમાં થઈ શકતું નથી. ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા હોય છે. તો તમારે તમારા પુસ્તકમાં આકૃતિ 12.6 જે મેં અહીંયા દર્શાવેલ છે તે પ્રમાણે આપણે એક બેલ જાર લેવાનું છે. એ બેલ જારની અંદર આપણે એક વિદ્યુત ઘંટડી વિદ્યુત ઘંટડી લટકાવી નીચે હવા શોષક પંપ તેની સાથે જોડેલો છે. હવે અહીંયા જે વિદ્યુત ઘંટડી છે તેમાં જ્યારે વિદ્યુત પ્રવાહ સ્વિચ ઓન કરતા જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે જે બેલ જારની અંદર જે વિદ્યુત ઘંટડી છે તેનો ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે જે હવા શોષક જે પંપ છે તે હવા શોષક પંપ દ્વારા આ બેલ જારમાંથી ધીમે ધીમે હવાને શોષવામાં આવે છે. અહીંયા જેમ જેમ હવા શોષક પંપ દ્વારા આ બેલ જારમાંથી હવાનું શોષણ કરવામાં આવશે તેમ તેમ અહીંયા જે વિદ્યુત ઘંટડીનો જે ધ્વનિ છે ધીમે ધીમે ઓછો સંભળાય છે. અહીંયા જે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તે દરેક વખતે સરખો જ છે, તેમ છતાં અહીંયા જેમ જેમ હવાનું શોષણ કરવામાં આવે છે તેમ તેમ વિદ્યુત ઘંટડીનો ધ્વનિ એ ધીમો સંભળાય છે. જ્યારે આ બે જારમાંથી હવા શોષક પંપ દ્વારા બિલકુલ હવા જ્યારે તેમાંથી શોષી આવશે ત્યારે વિદ્યુત પ્રવાહ એક હોવા છતાં આપણે વિદ્યુત ઘંટડીનો ધ્વનિ સાંભળી શકતા નથી. તેનો અર્થ એ કે જ્યાં સુધી બેલ જારની અંદર હવા હાજરી હતી એટલે કે હવાનું માધ્યમ હતું ત્યાં સુધી આપણે વિદ્યુત ઘંટડીનો ધ્વનિ સાંભળી શકીએ છીએ. પરંતુ જેમ જેમ વિદ્યુત પ્રવાહ એનો એ રાખી અને જેમ જેમ હવા શોષક પંપ દ્વારા આપણે હવા એમાંથી ઓછી કરીએ છીએ હવા શોષે છે તેમ તેમ ધ્વનિનો ધ્વનિ એ ધીમો થતો જાય છે અને એક સમયે જ્યારે આપણે બેલ જારમાંથી બિલકુલ હવા શોષી લઈએ છીએ ત્યારે આ વિદ્યુત ઘંટડીનો અવાજ ધ્વનિ બિલકુલ સંભળાતો નથી. એ સાબિત કરે છે કે હવામાં સોરી ધ્વનિના પ્રસારણ માટે હવાનું માધ્યમ જરૂરી છે. જ્યાં સુધી હવા હતી ત્યાં સુધી આપણે ધ્વનિ સાંભળી શકીએ છીએ. હવાનું શોષણ કરતા ત્યાં શૂન્યાવકાશનું સર્જન થાય છે અને તેને કારણે આપણે બેલ જારમાં વિદ્યુત ઘંટડીનો ધ્વનિ સાંભળી શકતા નથી. આ પ્રયોગ પરથી સાબિત કરી શકાય કે ધ્વનિના પ્રસારણ માટે માધ્યમની આવશ્યકતા હોય છે. એટલે કે શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસારણ થઈ શકતું નથી. હવે આગળ નવો ટોપિક છે કે ધ્વનિના તરંગો તે સંગત તરંગો છે. તો આપણે આગળ ચર્ચા કરી કે જ્યારે હવાના માધ્યમમાંથી જ્યારે આ વિક્ષોભ એટલે કે ધ્વનિનો
શરણ પામે ત્યારે ત્યાં સંકલન અને વિઘટન રચાતા હોય છે. જ્યારે કણો એ આગળની તરફ કંપન કરે ત્યારે સંકલન રચાય છે. જ્યારે એ કણો પાછળની તરફ કંપન કરે પોતાના સંતુલન સ્થાનથી ત્યારે ત્યાં વિઘટન રચાતું હોય છે. તો અહીંયા સંગત તરંગો કોને કહેવામાં આવે છે? તો જ્યારે મધ્યમના કણોના દોલનો અથવા કંપનો જ્યારે ધ્વનિના તરંગના પ્રસરણની દિશામાં હોય ત્યારે તેને સંગત તરંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ધ્વનિના તરંગ પ્રસરણની જે દિશા હોય એ જ દિશામાં જ્યારે મધ્યમના કણો પોતાના સંતુલન સ્થાનથી પોતે આગળ પાછળ એટલે કે ધ્વનિના પ્રસરણની દિશામાં જ્યારે કંપનો એ આગળ પાછળ પોતાના સંતુલન સ્થાનથી એ જ દિશામાં અથવા ધ્વનિના તરંગ પ્રસરણની દિશાને સમાંતર જ્યારે કંપનો થતા હોય તો તેવા તરંગોને સંગત તરંગ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે પ્રવૃત્તિ 12.4 દ્વારા તે સાબિત કરવાનું છે કે ધ્વનિના તરંગો એ સંગત તરંગો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે માનો કે તમે એક સ્લિંકી સ્પ્રિંગ લો, એટલે કે લાંબી સ્પ્રિંગ લઈ અને એ સ્પ્રિંગને જ્યારે તમે હાથ વડે ખેંચશો ત્યારે તેના જે સ્પ્રિંગના જે આંટાઓ છે તે એકબીજાથી દૂર જોવા મળે છે. તો અહીંયા આપણે સંગ્રહણ અને વિઘટનની રીતે વિચારીએ તો જ્યારે સ્પ્રિંગને જ્યારે હાથ વડે ખેંચવામાં આવે છે ત્યારે તેના આંટાઓ દૂર જાય છે. એટલે કે આપણે કહી શકીએ અહીંયા કે અહીંયા શું રચાય છે? વિઘટન. પરંતુ ત્યારબાદ એ સ્લિંકી સ્પ્રિંગને ખેંચ્યા પછી તમે ફરીથી એને દબાવશો તો ત્યાં આગળ આપણે જોઈ શકીશું કે જે સ્પ્રિંગના જે આંટાઓ છે તે એકબીજાને નજીક આવશે. આમ વારંવાર સ્પ્રિંગને ખેંચવાથી અને દબાવવાથી આપણે જોઈ શકીશું કે ત્યાં આગળ વારાફરતી સંગનન અને વિઘનન, સંગનન અને વિઘનન એ રચાતા હોય છે. જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે સંગનન એ સી, વિઘનન આર દ્વારા સંગનન સી અને વિઘનન આર દ્વારા દર્શાવાય છે. તો અહીંયા આ સ્લિંકી સ્પ્રિંગમાં આપણે જે સંગનન અને વિઘનન જોઈએ છીએ એને માટે કે તમે કોઈ મધ્યમમાં તરંગ પ્રસરણને જે વિક્ષોભ થાય છે તેની સાથે જો તમે સરખાવશો તો અહીંયા એ સ્પ્રિંગની ઉપર વચ્ચે કોઈ એક બિંદુ જેને ઓ તરીકે દર્શાવો, એ સ્પ્રિંગની ઉપર એક નિશાની પડે જ્યારે તમે જેને ઓ બિંદુ કહીએ છીએ એ નિશાનીને જ્યારે તમે જોશો ત્યારે તમે જોઈ શકશો કે જ્યારે આ સ્પ્રિંગમાં સંગનન અને વિઘટન થતું હોય છે ત્યારે આ જે નિશાની છે તે પણ સ્પ્રિંગની સાથે તે પોતે આગળ અને પાછળ એમ તે પોતે ગતિ કરતું જોવા મળે છે. અને જો આપણે મધ્યમમાં પ્રસરણ કરતા તરંગની સાથે વિક્ષોભ સાથે જો સરખાવે તો અહીંયા જેમ સંગનન અને વિઘટન દરમિયાન આ જે નિશાની છે ઓ બિંદુ છે તે વિક્ષોભ એટલે કે સંગનન અને વિઘટનની દિશામાં તેને સમાંતર ગતિ કરતું જોઈ શકાય છે. તેવી જ રીતે ધ્વનિના તરંગમાં જે મધ્યમના કણો છે હવાના મધ્યમના તે પણ જ્યારે તરંગનું પ્રસરણ એ સંગનન અને વિઘટન દ્વારા જ્યારે આગળ વધે છે ત્યારે જે મધ્યમ હવાના મધ્યમના જે કણો છે તે કણો પણ આ નિશાનીની જેમ તે પણ એ વિક્ષોભની પ્રસરણની દિશામાં જ તે પોતે ગતિ કરતા જોવા મળે છે. એટલે કે અહીંયા જે ધ્વનિના પ્રસરણની જે દિશા છે તેને સમાંતર આ મધ્યમના કણોની દિશા એટલે કે મધ્યમના કણોની કંપન અથવા દોલનો તે વિક્ષોભના પ્રસરણની દિશાને સમાંતર હોય છે. એટલે કે માનો કે સંગઠન અને
સંગત તરંગ તરીકે ઓળખવામાં આવે છે. તો સંગત તરંગો કોને કહેવામાં આવે છે? તો જે તરંગ પ્રસરણ દરમિયાન મધ્યમના પરની